गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आपणे श्वापोथीमां अन वाळो कक्को शब्द खाली जग्या कुटाक्षर आपणे श्वामां शीखी गया। हवे नोटमां कई रीतना लखवानुं ए हुं तमने शीखवाडुं छुं। जो आवी रीतना नोटमां लखवानुं रहेशे अंगूर एटले द्राक्ष, अंडा एटले ईंडुं। मैं स्केलनी મદદથીને આંકા ગાળેલા છે, તમારે પણ ગાળવાના રહેશે તો તમારું વર્ક પણ વ્યવસ્થિત દેખાશે। પહેલો શું આવશે? ઘન, માંથી બિંદી કરવી ભૂલતા નહીં અને હિન્દી શબ્દની માંથી લીટી કરવું ભૂલતા નહીં। બોલતા જાઓ, લખતા જાઓ। ઘન, ઘન। ગ પછી શું આવશે? ઘન। એના પછી શું આવશે? ચન। પછી આવશે છન। પછી શું આવશે? ઝન। પછી શું આવશે? ઝન। પછી આવશે ટન। પછી આવશે ઠન। પછી આવશે ઠ। પછી શું આવશે? ડન। પછી આવશે ઢન। પછી આવશે જો આવી રીતના કરવાનું રહેશે તમારે, બરોબર। એના પછી શું આવશે? ત। શું આવશે? તન। એના પછી શું આવશે? ત પછી થ। શું આવશે? થન। થ પછી આવશે ધન। પછી શું આવશે? ધન। પછી શું આવશે? નન। પછી શું આવશે? ફન। પછી આવશે ફન। પછી આવશે બન। પછી આવશે ભન, બરોબર। જો કન, ખન, ગન, ઘન, ચન, છન, ઝન, ઝન, ટન, ઠન, ડન, ડન, ણ, તન, થન, દન, ધન, નન, પમ, ફમ, બ અને ભ। ભ પછી શું આવશે? મન। પછી આવશે યન। પછી આવશે રન। પછી આવશે લન। પછી આવશે મન। પછી આવશે સન, બરોબર। પછી આવશે સમીંડાવાળો શો આવ્યો, પછી આવશે ફાળિયો સન, પછી આવશે સસલાનો સન, બરોબર। પછી આવશે હન, પછી આવશે ક્ષણ, પછી આવશે જ્ઞાન, પછી આવશે ત્રણ અને પછી આવશે શ્રણ, બરોબર। હવે છે બાકી અક્ષર લખો, એટલે ખૂટતા અક્ષર લખો, બરોબર। મેં તમને શ્વાપોથીમાં લખ્યા બતાવ્યું છે, લખાવ્યું પણ છે, બરોબર। હવે નોટમાં કઈ રીતના લખવાનું એ હું તમને શીખવાડું છું। હવે જો ગંગા, ગંગા, બરોબર। પછી તમારે પરીક્ષામાં પૂછેલું હોય ખાલી જગ્યા ગા, બરોબર, તો કયો અક્ષર નથી? પહેલો અક્ષર। તો તમારે તમારી નોટમાંથી આમાં જોઈને લખવાનું રહેશે। પછી અંગાર, અંગાર, બરોબર। તો ખાલી જગ્યા ગા ર, તો કયો અક્ષર નથી? અ અહીં લખવાનો, બરોબર। પછી આવશે પતંગ, પતંગ, બરોબર। તો અહીં લખવાનું પ ખાલી જગ્યા ગ, તો કયો અક્ષર નથી? તંગ, પતંગ। પછી આવશે અંદાજ, અંદાજ, અહીં શું લખવાનું? ખાલી જગ્યા દા જ, અહીં શું લખવાનું? અન દા જ। પછી આવશે ચંદા, શું આવશે? ચંદા, બરોબર। હવે ખાલી જગ્યા દા, તો શું આવશે? ચંદા। તિરંગા,
तो शू आवशे ती खाली जग्या रंगा तिरंगा। पछी छे कंगन कंगन अहीं शू लखवानुं कंगन अहीं नीचे खाली जग्या खूटो अक्षर छे। पछी उंगली अंगुली एटले शू आवशे आंगळी શું આવશે આંગળી। લી અને નીચે લીટી। હવે તમારી સ્વાપોથીમાં ડ્રોઈંગ દોરેલું છે બરોબર, પણ હું નોટમાં દોરતી નથી। જો પહેલી ખાલી જગ્યા છે રંભા, રંભા ખાલી જગ્યા જા, તો રંભા ક્યાં જતી હે મંદિર, તો રંભા મંદિરે જા મંદિર બરોબર। જે બીજી ખાલી જગ્યા તાલાબ મે, તાલાબ મે ખાલી જગ્યા તેરતા હે, તેરતા હે, તો તાલાબમાં તરે છે તો કોણ તરે છે, તો હંસ। તમારી શ્વાપોથીમાં હંસનું પિક્ચર પણ છે બરોબર વિદ્યાર્થી મિત્રો। હવે છે મુરગી, અહીં શું લખવાનું મુરગી, મુરગી ખાલી જગ્યા દેતી હે, દેતી હે, તો મુરગી ક્યાં દેતી હે અંડા, એટલે મુરગી ઈંડું આપે છે બરોબર। હવે છે વાક્ય વાંચો અને લખો, એ લખવાનું વાક્ય વાંચો અને લખો, વાક્ય વાંચો અને લખો। તો પહેલું વાક્ય છે કેતન, કેતન પતંગ, કેતન પતંગ લાતા હે, કેતન પતંગ લાતા હે, તો કેતન પતંગ લાવે છે। બીજું યહ, યહ તિરંગા, યહ તિરંગા ઝંડા હે, યહ તિરંગા ઝંડા હે, તો આ તિરંગો ઝંડો છે, આપણો રાષ્ટ્રીય ધ્વજ છે। ત્રીજું આ તિરંગો ઝંડો છે। અભિષેક, અભિષેક, અભિષેક અંગૂર, અભિષેક અંગૂર ખાતા હે, ખાતા હે, તો અભિષેક દ્રાક્ષ ખાય છે। હવે આવશે ચોથું ચંદા, ચંદા આકાશ મે, આકાશ મે હે, તો ચાંદો આકાશમાં છે બરોબર, એનું ગુજરાતી આવી રીતના થાય। જો કેતન પતંગ લાતા હે, યહ તિરંગા ઝંડા હે, અભિષેક અંગૂર ખાતા હે, ચંદા આકાશ મે હે બરોબર વિદ્યાર્થી મિત્રો। હવે સાથે સાથે આપણે ગિનતી પણ લઈ લઈએ। જો 11-20 ગુજરાતી હિન્દી અંક, શબ્દ હિન્દી અને ગુજરાતી શબ્દ, 11 તો 11 હા, 11 એટલે 11, 12 12 એટલે 12, 13 તેર એટલે 13, 14 14 એટલે 14, 15 15 એટલે 15, 16 16 એટલે 16, 17 17 એટલે 17, 18 18 એટલે 18, 19 19 એટલે 19, 20 20 20 અને 20 બરોબર,
આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. જો અગિયાર, ગ્યારહ, ગ્યારહ એટલે અગિયાર, બાર, બાર, બારહ એટલે બાર, તેર, તેરહ એટલે તેર, ચૌદહ, ચૌદહ એટલે ચૌદ, પંદર, પંદરહ એટલે પંદર, સોળ, સોળહ એટલે સોળ, સત્તર, સત્રહ એટલે સત્તર, અઢાર, અઠારહ એટલે અઢાર, ઓગણીસ, ઉન્નીસ, ઉન્નીસ એટલે ઓગણીસ, વીસ, વીસ એટલે વીસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારે અગિયારથી વીસની ગિનતી. આપણે પાના નંબર 35થી 43ના શબ્દ ફરી એકવાર લઈ લઈએ, એનું પણ રિવિઝન કરી લઈએ. જ એકતારા એટલે એકતારો, એડી એટલે એડી, પછી મેલા એટલે મેળો, કેલા એટલે કેળા, કારેલા એટલે કરેલા એટલે કારેલા, પેડ એટલે ઝાડ, જલેબી એટલે જલેબી, મેજ એટલે ટેબલ, ટઠેરા એટલે કંસારો, મેઢક એટલે દેડકો, કનેર એટલે કરેણ, ચીડિયા એટલે પક્ષી, પછી એનક એટલે ચશ્મા, એનક એટલે ચશ્મા, ઐરાવત એટલે ઐરાવત, નૈયા એટલે નાવ, ગૈયા એટલે ગાવ, ગાય, દૈનિક એટલે છાપું, પછી સૈનિક એટલે સૈનિક, બેલ એટલે બળદ, પૈસા એટલે પૈસા, બેંગન એટલે રીંગણ, પેર એટલે પગ, ઓખલી એટલે ખાંડણી, ઓઢણી એટલે ઓઢણી, મોર એટલે મોર, ખરગોશ એટલે સસલું, ઢોલક એટલે ઢોલ, મોટર એટલે મોટર, કોયલ એટલે કોયલ, લોમડી એટલે શિયાળ, અને મોગરા એટલે મોગરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.